કચ્છ વિશે તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ તમે હેણોતરા વિશે સાંભળ્યું છે? બિલાડી કુળના પ્રાણી વિશે બહુ ઓછા લોકો જાણે છે. ખૂબ જ શરમાળ અને ભાગ્યે જ જોવા મળતું આ વન્યજીવ હવે લુપ્ત થવાને આરે છે. તાજેતરમાં તેમને લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં સામેલ કરાયું છે. અત્યંત ચપળ અને ખૂબ ઝડપથી દોડી શકતો હેણોતરો શિકાર માટે છેક 15-20 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે. કચ્છમાં તેની વસ્તી અંદાજે 30 જેટલી હોવાનો અંદાજ છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ હેણોતરાને રિકવરી સ્પીસીસ તરીકે ગણના કરી છે, જેનાથી ભવિષ્યમાં હવે હેણોતરાને બચાવવા માટે અને એના સંવર્ધન માટે ખૂબ જ સૂક્ષ્મ રીતે આયોજન થઈને એની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા પણ તેના રહેઠાણ સુધારણા અને તેની વસ્તીમાં વધારો થાય અને એનું સંવર્ધન થાય તેના માટે ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવશે. વન વિભાગના સ્થાનિક સ્ટાફ દ્વારા આ ઉપરાંત માલધારીઓ અને કેટલાક ખાનગી માલિકની વાડીઓના માલિકો દ્વારા પણ તેના સાઇટિંગ થયેલા હોવાના રેકર્ડ જોવા મળેલા છે. કચ્છ ઉપરાંત રાજસ્થાનમાં પણ આ પ્રાણી જોવા મળે છે. હેણોતરાનું આયુષ્ય અંદાજે 10 વર્ષનું હોય છે. પૂંછડી સાથે તેની લંબાઈ 90-110 સેન્ટીમીટર અને ઊંચાઈ 40-45 સેન્ટીમીટર હોય છે. હેણોતરો એ મધ્યમ કદનું બિલાડી કુળનું નિશાચર પ્રાણી છે, જે મુખ્યત્વે રાત્રિના સમયે શિકાર માટે નીકળતું હોય છે. તે હેણોતરો મુખ્યત્વે પક્ષીઓ અને નાના સસ્તન વર્ગના પ્રાણીઓ પર નભે છે. કચ્છ જિલ્લામાં મુખ્યત્વે ભુજ, નખત્રાણા, માંડવી અને લખપત વિસ્તારમાં તેની વસ્તી જોવા મળે છે. હેણોતરો મુખ્યત્વે કાંટાળા અને રણીય વિસ્તારમાં જોવા મળે છે, જે માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં ખૂબ જ ઓછું આવવાનું પસંદ કરતું હોય છે. 15-20 કિલોગ્રામનું વજન ધરાવતા હેણોતરાનો દેખાવ શિયાળથી થોડો ઊંચો હોય છે અને શરીરનો આગળનો ભાગ ઊંચો હોય છે. કોઈ પણ સમયે તે સંવનન કરે છે અને ગર્ભકાળ 75-79 દિવસનો હોય છે, તેમજ 2-4 બચ્ચાને જન્મ આપે છે. તાજેતરમાં જ 2019માં અમારા દ્વારા અમારા સ્થાનિક સ્ટાફની મદદથી નખત્રાણા તાલુકાના રામપર ગામમાં એક વાડી વિસ્તારમાં કૂવામાંથી અમે એક માદા નર હેણોતરાને રેસ્ક્યુ કર્યો હતો અને સલામત રીતે જંગલમાં છોડવામાં આવેલો હતો, જેના ફોટોગ્રાફિક એવિડન્સ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. રિકવરી પ્રોગ્રામમાં હેણોતરાનો સમાવેશ થતાં હવે તેની સંખ્યા વધે તે મામલે પગલાં લેવાય તેવી આશા છે.